ભાઈ વંચાય છે, પેલું શું લખ્યું છે મેં કોઈ બોલશે કાકોડી, પેલું અક્ષય કુમાર વાળું મૂવી કયું હતું, ટ્રેન લૂંટે છે કોમેડી ટાઈપ, કેટરીના બેનનું ઇસમારગા. ઓકે ચાલો, એ રીતનું કઈક સીન છે બરાબર છે, લૂંટે છે ને એ લોકો, એ રીતનું કઈક સીન બને છે 1924 ના વર્ષમાં. ઓકે ચલો, લખાવતું નથી ખાલી સમજાવું તમને બરાબર. હા, 1920 નું વર્ષ હતું, 1920 ના વર્ષમાં ગાંધીજી એક આંદોલન કર્યું, અસહકારનું આંદોલન. કયું? ગાંધીજીના પત્નીનું નામ શું હતું? કસ્તુરબા. ના, એમની માતાનું નામ? ઓકે ચાલો, કસ્તુરબા એમની પત્ની હતા, માતા હતા એમના પુત્રીભાઈ. ગાંધીજી આવ્યા છે આપણા 9 જાન્યુઆરી 1915 ના રોજ એન્ટ્રી મારી ઇન્ડિયામાં, પાછળ ગીત વાગતું હતું સહિંસા વાળું, એન્ટ્રી લઈ લીધી બાપુએ, ધીમે ધીમે સત્યાગ્રહ કરવાનું ચાલુ કર્યા. ભાઈ કઈ આઝાદ કરાઈ ને જ રહ્યું છું, તો કાગડા કૂતરાને મોતે મરીશ, પણ સ્વરાજ્ય લીધા વિના આશ્રમમાં પાછો નહીં ફરું. સાબરમતી આશ્રમમાં એમને પ્રતિજ્ઞા લીધી દાઢીમાં શરૂ કરી વખતે બરાબર. ધીમે ધીમે 1920 ના વર્ષમાં એમને એક આંદોલન ચલાવ્યું આખા ભારતમાં, આંદોલનનું નામ છે અસહકારનું આંદોલન. અસહકારનું આંદોલનના મુખ્ય, જો આ થોડીક તમને સ્ટોરી બાંધું છું બેકગ્રાઉન્ડ, તો તમને થોડો આઈડિયા આવે. અસહકારના આંદોલનમાં ગાંધીજીએ લોકોને બે વસ્તુ કહી, આપણે ભાઈ બે વસ્તુ કરવાની છે, એક આપણે રચનાત્મક પાસું રાખીએ ને એક આપણે ખંડનાત્મક પાસું રાખીએ. બંને પાસા શું હતું? તો કે ભાઈ જેટલા પણ લોકો સરકારી નોકરીઓ લાગ્યા હતા, કોર્ટોમાં વકીલાત કરતા હતા, વિદેશી કપડા પહેરતા હતા, બધું છોડી દો, એટલે અંગ્રેજોને આપણે કંઈ આપવું જ નથી, એમને તો નોકરી નહીં કરવી, એમના વસ્તુ આપણે ખરીદવી નથી. આ બધું હતું એ કહેવાય રચનાત્મક પાસું. ખંડનાત્મકમાં શું હતું? ભાઈ જે લોકોએ નોકરી છોડી, હવે ઘર તો ચલાવવું પડે ભાઈ, બાપુ તો ફકીર હતા, બાપુને તો જુઓ આશ્રમ મસ્ત હતા બરાબર છે, હવે કે શું કરીએ, તું નોકરી બધા છોડીને બેઠા છે, કે ભાઈ ચલો ખાદીનો ઉદ્યોગ ચાલુ કરો, એટલે ચરખાની બધું ચાલુ કરાય, કે ભાઈ તમારું ઘર ઘરનું થાય, ખાવા પીવાનું નીકળે બરાબર, પછી જોઈએ. તો અસહકારના આંદોલનના બે મુખ્ય પાસા હતા, અને ગાંધીજીનો મહત્વનો સિદ્ધાંત હતો અહિંસા બરાબર, કે બાપુ હિંસામાં જરાય માનતા નતા. હવે એક ગોરખપુર કરીને સ્થળ છે, ગોરખપુર ક્યાં આવ્યું? ઉત્તર પ્રદેશ. 5 ફેબ્રુઆરી 1922 અસહકારનું આંદોલન શરૂ થયું હતું 1920 બરાબર, 2 વર્ષ પછી 5 ફેબ્રુઆરી 1922, ફેબ્રુઆરી નહીં લખતો, ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં આપણા ત્યાંના લોકો હતા જે ઇન્ડિયન, એમને એક સરઘસ કાઢ્યું, તો ત્યાંની પોલીસે ગોળીબાર કર્યો ભાઈ બરાબર. વાત થઈ રહી છે 1922ની. આ ઇન્ડિયનોનું સરઘસ જતું હતું ગોરખપુરમાંથી, શાંતિ રીતે શાંતિપૂર્ણ રીતે લોકો વિરોધ કરતા હતા, પોલીસવાળાએ હેરાન કર્યા માર્યા, આ લોકોએ હુમલો કર્યો, 22 પોલીસવાળા બ્રિટિશ પોલીસવાળા હતા જે 22 લોકો એમને મારી નાખ્યા બરાબર. ઘટના ક્યાં બની? ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં. હવે બાપુ ચીડાયા, ભાઈ મેં અસહકારનું આંદોલન કીધું તમને બધા, કે ભાઈ આપણે કોઈના સાથ નથી આપવાનું, તમે તો હિંસા કરો છો. અને અહીંયા બાપુ એક મસ્ત શબ્દ યુઝ કર્યો, તો આ શબ્દ લખી લો, અહિંસાનું મૂલ્ય ન સમજનારા લોકોના હાથમાં સત્યાગ્રહ જેવું મોટું શસ્ત્ર આપીને મેં હિમાલય જેવડી મોટી ભૂલ કરી છે. આ સ્ટેટમેન્ટ બાપુએ આ ઘટના બનીને એ સમયે કીધેલું, અને બાપુએ શું કર્યું? અસહકારનું આંદોલનને પાછું ખેંચ્યું ભાઈ, કે ભાઈ હું મારું આંદોલન પાછું ખેંચું છું, કેમ કે લોકો તો મારી વાત માનતા નથી બરાબર છે, આ લોકો તો હિંસા ઉપર ઉતરી આવે છે. હવે આ કાકોરી કાંડને એટલા માટે અહીંયા હું કનેક્ટ કરી રહ્યો છું, આ વસ્તુ બની ગઈ બરાબર છે. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, અત્યારે જે આપણી કોંગ્રેસ છે રાહુલ ગાંધીવાળી, એની સ્થાપના ક્યારે થઈ હતી? 1885 થઈ હતી બરાબર છે, 1885 આજની કોંગ્રેસ છે ને એની સ્થાપના થયેલી છે ભાઈ બરાબર. 1922 આ ઘટના બની, 1920 ગાંધીજીએ અસહકારનું આંદોલન શરૂ કર્યું હતું, આ લોકોએ હિંસા કરી, ગાંધીજીએ કીધું ભાઈ ચલો હું આંદોલન પાછું ખેંચું છું. હવે આ સમયે આ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ હતી ને, જે આપણી કે અંગ્રેજોમાં આપણે અંગ્રેજોના શું કહેવાય કે કઈ રીતે અમાર આઝાદી મેળવી હતી, એમના પ્રતિકાર રૂપે એક સંસ્થા સ્થપાઈ, એનું જ આપણે કોંગ્રેસ કહીએ છીએ. આના બે ભાગલા પડ્યા કોંગ્રેસના, એક ભાગલો પડ્યો સ્વરાજ દળ અને બીજો પડ્યો ક્રાંતિકારી દળ. આ કોંગ્રેસના બે ભાગલા પડ્યા બરાબર. આ ક્રાંતિકારી દળમાંથી બે લોકો મુખ્ય હતા, સચિન્દ્રનાથ સાન્યાલ. કયા? સચિન્દ્રનાથ સાન્યાલ. અને બીજા હતા એક પંક્તિ કહું છું,
सरफर उसी की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजू ये कातिल में है। तो आ पंक्ति ना लेखक कौन से? राम प्रसाद बिस्मिल। अहियाँ थी आखी स्टोरी चालू थाई छे काकोरी कांड ने। આ સચિન્દ્રનાથ સાન્યાલ અને રામ પ્રસાદ બિસ્મિલ આ બંને કોંગ્રેસના જે બે અલગ અલગ ભાગલા પડ્યા, એમને એક આર્મી બનાવી પોતાને, HRA, હિન્દુસ્તાન રિપબ્લિક એસોસિએશન. આર્મીનું નામ શું છે? HRA, હિન્દુસ્તાન રિપબ્લિક એસોસિએશન. મુખ્ય સચિન્દ્રનાથ સાન્યાલ, રામ પ્રસાદ બિસ્મિલ, આપણા ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, જતીનદાસ, ઘણા બધા હતા, પણ આ મુખ્ય મુખ્ય તમને વાત કરી રહ્યો છું. ઓક્ટોબર 1924 માં એમને ગાંધીજી અસહકારનું આંદોલન પાછું લીધું. ગાંધીજીનો ભાઈ મોટો શું હતો? કે હિંસા આપણે કર્યા વગર આઝાદી મેળવી શકતા, તો પોતાનું સ્વરાજ્ય મેળવીશું. આમને પોતાનું એક મોટો બનાવ્યો કે ભાઈ આપણે સશસ્ત્ર ક્રાંતિ કરવાની છે. એમને પોતાના ઉદ્દેશો જાહેર કર્યા બંધારણમાં કે સશસ્ત્ર ક્રાંતિ કરીશું અંગ્રેજોને સામે જીતવા માટે. બીજું, સરકારી ખજાના લૂંટીશું. બરાબર, સરકારી ખજાના શા માટે લૂંટવાના? તો કે એમના જે પણ શસ્ત્રો એકઠા કરવા પડે, આપણા જોડે તો શસ્ત્રો હતા નહીં વખતે, શસ્ત્રો એકઠા કરવાના, ખજાના લૂંટીને પૈસા ભેગા કરવાના, અને એથી આપણી આખી જે પણ આ ગતિવિધિઓ છે એને આપણે ધીમે ધીમે આગળ લઈ જઈશું. તો આખો એમનો પોતાનો એક ઉદ્દેશ હતો. અને આગળ જઈને અમને 1924 જ વર્ષમાં એક HRA નામનું જે હું કંપની સંગઠન બનાવ્યું, તો સહરાનપુરથી કાકોરી જતીથી આગળ જોઈએ છે. અને કોઈનો વિચાર નહોતો ભાઈ આ ટ્રેન લૂંટવાનો, આ કાકાનો જ વિચાર હતો. તો મેઇન વિચાર ટૂંકમાં રામપ્રસાદ બિસ્મિલ્લાનો જ હતો કે ભાઈ આ ટ્રેન ગમે તે થાય મારે આ ટ્રેન લૂંટવી છે. ચર્ચામાં શા માટે? તો આપણે 9 ઓગસ્ટના રોજ આ કાકોરી જે કાર્યવાહી છે એના 100 વર્ષ પૂરા થયા. કેટલા? 100 વર્ષ પૂરા થયા. એટલા માટે થઈને યુપીની સરકારે આગામી વર્ષની કાકોરી ટ્રેન કાર્યવાહી નામે ઉત્સવની ઉજવણી કરવાની અમને નક્કી કર્યું.